હાય દોસ્તો, આજે એક નવા ટોપિક સાથે વાત કરી રહી છું. હું થોડા દિવસ પહેલા એક ખરીદી કરવા ગઈ કે અમારે થોડાક વેસ્ટર્ન કપડા લેવા હતા. તો એક બહેન આવ્યા, બહેન આવીને મને એ ભાઈને કહે કે મને પણ પાર્ટી વેર કપડા બતાવો એમ. મેં તો કદાચ હશે 60 યર્સ જેવા લાગતા હતા અને થોડાક પગેથી લંગડાતા પણ હતા, કદાચ ની પ્રોબ્લેમ હોય એવું ફિલિંગ આવ્યું. અને એકદમ જ સિમ્પલ લાગતા હતા. અને જેવા અંદર ગઈને ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળ્યા અને મીડી પહેરીના, અને મને એમ થયું, હું એકદમ આશ્ચર્ય થયું કે મેં તો આવી જ બેન છે કે જે હમણાં અંદર ગયેલા. મેં તો શેની માટે કપડાં તમે લીધા છે આટલું સરસ, અને હવે તો કયા સરસ લાગો છો. મારથી તો હું થોડીક બોલકડી એટલે મારથી રહેવાનું નહીં. એટલે મને કે અમારે કે કીટી પાર્ટી છે, આમ લેડીઝ લોકોની કીટી પાર્ટી છે. તો દોસ્તો, આજે આપણે ટોપિક પર વાત કરીએ છીએ કીટી પાર્ટી. આજે ઘરે ઘરે જગ્યાએ જગ્યાએ બધી બહેનો કીટી પાર્ટી એન્જોય કરતા હોય છે. વર્ષોથી ચાલે છે જોકે, પણ હમણાં તો હું બહુ જ જોઉં છું. બહુ એટલે રીલ ઉતારવા માટે જાણે સ્પેશિયલ કીટી પાર્ટી કરતા હોય ને. અરે, એક એક થી ચડિયાતા કપડા સાથે બહેનો કીટી પાર્ટીમાં એન્જોય કરતા હોય છે. એ લોકોને જોઈને મને એટલી બધી ખુશી મળે. અને 60-70 યર્સની બહેન પણ આમ જાણે ડાન્સ કરતી હોય ને, પણ એનું જવાનીનું જોશ આવી ગયું હોય ને, પાછું એવી ફિલિંગ આવે. હવે આ તો રહી એક હેલ્ધી કીટી પાર્ટી, પણ ક્યાંક જગ્યાએ એવી કીટી પાર્ટીઓ પણ થાય છે કે જેમાં દારૂના વ્યસનમાં લોકો જઈ રહ્યા છે, ગાંજાના વ્યસનમાં લોકો જઈ રહ્યા છે, સિગરેટ આમ પીવાઈ રહી છે. લેડીઝ લોકો પણ એટલી જ આસાનીથી સિગરેટ પી રહ્યા છે. એક ફોન આવ્યો એટલે થોડી ડિસ્ટર્બ થઈ ગઈ, તમારી સાથે વાત કરતા કરતા મને ફોન લેવો પડ્યો. તો વાત કરી રહી છે ગાંજા ચરસ ને શરાબ ને એ રીતના રવાડે લેડીઝ પણ વળી રહી છે. જેન્ટ્સ તો હતા જ અને થોડા વધારે થઈ ગયા છે, કારણ કે મેં અગાઉ મારો ટોપિક હતો કે બેરોજગાર વધી રહી છે અને પુરુષોને આડુંડોળું બનવાના ખ્યાલો આવી રહ્યા છે, પૈસા કમાવા માટે થઈને અથવા પોતાના એન્જોય માટે ને બીજાના એન્જોય માટે થઈને. આજે વાત કરી રહી છું લેડીઝ લોકોની. હું એવું કહી શકું કે 25 કીટી પાર્ટીમાંથી 20 કીટી પાર્ટી શરાબની બને છે. ડ્રાય સિટી છે ની ભાઈ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રીને એક વ્યંગ છે કે ડ્રાય સિટીના નામે પૈસા કમાવાનું બંધ કરી દો, બીકોઝ ડ્રાય સિટી નથી. યંગસ્ટરો લેડીઝ લોકો ખુલ્લે આમ દારૂના ચરસામાં ચડી રહ્યા છે, તમને સજ્જય સમાજનું ભાન છે. હર્ષ ભાઈ સાથે પણ આ વાત કાન સુધી પહોંચવી જોઈએ અને ભૂપત કાકા સુધી પણ આ વાત પહોંચવી જોઈએ મારી આ વાત, હેને. કારણ કે જે રીતના સમાજમાં વ્યસનો વધી રહ્યા છે, બેરોજગારી વધી રહી છે, ઘરે ઘરે લોકો યંગસ્ટરો એટલા બધા દારૂના નશામાં જઈ રહ્યા છે, ચરસના નશામાં જઈ રહ્યા છે, મતલબ ડ્રગ્સના નશામાં જઈ રહ્યા છે. મુંબઈમાં તો એવું કહી શકાય, મુંબઈની તો ચલો છીટ વાત, મુંબઈ સાથે મારે કઈ લેવા દેવાની, પણ ગુજરાત સાથે તો હું લેવા દેવા છે, બીકોઝ હું ગુજરાતી છું, ગુજરાતીમાં ડ્રાય સિટી છે. અને અત્યારે ઘરે ઘરે મેં તમને કીધું ને કે 20 કીટી પાર્ટી, લેડીઝ લોકોની કીટી પાર્ટીમાં દારૂ પીવાય છે, તો જે બહુ જ મોટું વ્યસન છે. અને બચ્ચાઓ એટલે કે યંગસ્ટરો ખુલ્લે આમ દારૂ પીવે છે. સિંધુ રોડ ઉપર તમે જાઓ એટલે તમને આઈડિયા આવે. તો આ વ્યસનો દૂર કરવા આપણા હાથની વાત છે. આપણા જે મુખ્ય અગ્રણી લોકો છે એને ખૂબ જ ગંભીરતાપૂર્વક આને ધ્યાન રાખવું પડશે. યંગસ્ટરો જ્યારે એન્જોયમેન્ટ માટે ક્યારેક કંઈક વસ્તુ કરતા હોય ને તો અલગ વસ્તુ છે, પણ જ્યાર વખતે એ વ્યસન રેગ્યુલર વેમાં બની જતું હોય ત્યાર વખતે ખરેખર ચિંતાનો વિષય છે. તો અને એમાંય તો આપણા ગુજરાતમાં તો પછી ડ્રાય સિટીના નામે આ ટાઈપના ધંધા શું કરો છો? સૌથી પહેલા તો ડ્રાય સિટીમાંથી મુક્ત કરી દો કે જેથી લોકોને છુપી છુપીને પીવાની પણ જરૂર ના પડે. ખુલ્લે આમ પણ કે શું કરી લેવાની છે સરકાર, શું કરી લેવાની છે પોલીસ, અમે તો આ સિંધુ ભવન રોડ ઉપર આમ ખુલ્લે આમ પીશું અમે લોકો, એ રીતનું કરવાનું પણ એ લોકોને મન ના થાય. અને સ્ત્રીઓ પણ પોતાના નાનકડા પાકીટમાં આવડી એવી બોટલો રાખે છે. શેમ રિયલી, આટલું જ કહીશ. અગ્રણીઓ એ ખરેખર ચિંતાનો વિષય છે, રિયલી ચિંતાનો વિષય છે.